નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય દાખલા નંબર 9 પેજ નંબર 268 દાખલા નંબર 9 ની અંદર જોઈએ તો માધવ, રાધા અને ગોપી ત્રણ ભાગીદાર, માધવ, રાધા અને ગોપી એક તૃતીયાંશ, એક તૃતીયાંશ અને એક ષષ્ઠમાંશ ભાગે નપુંસકાં વહેંચતા ભાગીદારો છે. ત્રણ ભાગીદારો છે માધવ, રાધા અને ગોપી. માધવ જેમ, રાધા જેમ, ગોપી નપુંસકાં પ્રમાણ શું આપ્યું તો કે એક તૃતીયાંશ જેમ એક તૃતીયાંશ જેમ એક ષષ્ઠમાંશ. તો નખાનુસાર નું પ્રમાણ શું થઈ જાય તો કે 3:2:1 એટલે માધવ, રાધા અને ગોપી વચ્ચે નખાનુસાર નું પ્રમાણ શું છે તો કે 3:2:1 આ નખાનુસાર નું પ્રમાણ. આગળ જોઈએ શું કીધું. તારીખ 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પેટર્નની કિંમતમાં 20% ઘટાડો કરવો જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડે. 90% સુધી ઘટાડે એટલે 100% હોય, એમાંથી 90% સુધી ઘટાડે એટલે ઉપરના 10% ઘટાડો થશે. તો પેટર્ન અને મકાનની સામે આપણે લખશું 1 નંબર વર્કિંગ કરી લઈએ, બીજો કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવે. કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી થાય. કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી થાય તો કામદાર વળતર અનામતની સામે આપણે લખીએ 2 નંબર, દેવાદાર ઉપર ઘરખાદ અનામત 5%થી વધારે. દેવાદાર ઉપર ઘરખાદ અનામત ગણેલી જ છે, દેવાદારો 80,000 ના છે, 5,000 ઘરખાદ અનામત છે જેમાં 5% નો વધારો કરવાનો છે. એટલે 80,000 માં 5%, તો 4,000 નો વધારો થશે. 5,000 છે અને 4,000 નો વધારો એટલે કુલ કારખાન નામ થશે 9,000. દેવાદારો ની સામે આપણે લખીએ 3 નંબર. ત્યાર પછી હવાલા નંબર 4, રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવો. તો આને આપણે બારવાટીકમાં કરશું. પાઘડીનો હવાલો છે, આ એક જ દાખલો છે કે જેમાં પાઘડીનો હવાલો થોડો અલગ પ્રકારે આપેલો છે. અત્યાર સુધીના જે દાખલાઓ જોયા એમાં પાઘડીનું કુલ મૂલ્ય આપેલું, નવી પાઘડી આટલી નક્કી થઈ. અહીંયા શું કીધું તો કે રાધાને પાઘડી પેટે કેટલા છે એ સીધા આપેલા છે આપણને. એટલે રાધાને 40,000 ચૂકવવાના છે, તેને આપણે બારવાટીકમાં કરીશું. અગાઉના વર્ષે માંડી વડે ઘાલખાદના 3,000 માંથી 500 મળ્યા. ગયા વર્ષે ઘાલખાદ પેટે 3,000 રૂપિયા માંડી વડ્યા હતા, જેમાં 500 રૂપિયા આપણને પરત મળે છે. તે ઘાલખાદ પરત થશે, એક આપણા માટે નફો થશે. 500 રૂપિયા આપણી પાસે રોકડા આવે છે એટલે એ હવાલાને રોકડ ની અંદર ટીક કરીશું. રોકડ બેંકમાં 500 નો વધારો થશે તો રોકડ બેંક ની સામે લખશો 4 નંબર, સોરી 5 નંબર. ત્યાર પછી રાધાને 5,000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ 2% વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવ્યો. એટલે બાકીની રકમ છે એને લોન સ્વરૂપે રાખવાની છે, 5,000 રૂપિયા રાધાને તરત ચૂકવવાના છે અને બાકીની રકમ લોન સ્વરૂપે રાખવાની છે.
તો એ અવરોધમાં આપણે રોકડ બેંકની અંદર ટિક માર્ક કરીશું 6 નંબરમાં 6 નંબર રોકડ બેંકની અંદર બે અવરોધ થશે 5 અને 6 પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સર્વે તૈયાર કરો અને પ્રાધાન્ય લોન ખાતું પણ છેલ્લી ચૂકવણી સુધી આ એક વસ્તુ અહીં હોય મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા નિવૃત્તિ બાદનું પાકું સર્વે અને પ્રાધાન્ય લોન પછી સોરી પ્રાધાન્ય લોન ખાતું પણ તૈયાર કરવાનું અને એ પણ છેલ્લી ચૂકવણી સુધી તો આપણે અહીંયા શું કરશું પહેલા ત્રણ ખાતાઓ તૈયાર કરશું પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સર્વે આ થઈ ગયા પછી આપણે લોન ખાતું તૈયાર કરીશું તો આ ત્રણ ખાતાઓ તૈયાર કરવા માટે આપણે જે રીતે દાખલો ગણીએ એમ જ ગણવાનું છે કોઈ પણ પ્રકારનો ફેરફાર છે દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જૂના પાકા સર્વેમાંથી સૌ પ્રથમ શું આવશે કે મૂડી લખાય ક્યાં તો કે મૂડી ખાતાની જમા મૂડી આપણને આપેલી છે 136,000 50,000 અને 54 તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાગ્યા માધવમાં કેટલા તો કે 136,000 રાધાના 50,000 અને ગોપીના 54 ત્યાર પછી આપણે જોઈએ 50,000 લેણદારો છે તો લેણદારો ની અંદર કઈ હવાલો છે નહીં એટલે લેણદારો આપણે સીધા જ મૂડી હવાલો ભરવા પડશું કેટલા તો કે 50,000 ત્યાર પછી કામદાર વળતર અનામત તો કામદાર વળતર અનામત આપણને આપેલું છે 24,000 રૂપિયા એમની સામે હવાલો છે બીજો હવાલાની અંદર જોઈએ તો કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 કામદાર વળતર અનામતની જવાબદારી એટલે કે દાવો દાવો ક્યાં થાય તો કે મૂડી દેવા હોય કામદાર વળતરનો દાવો કેટલો નક્કી થયો તો કે 30 અને બીજી અસર તો કે કામદાર વળતર અનામત કેટલું છે તો કે 24,000 દાવો એની સામે ચૂકવવાનો જો 30 આપણી પાસે રૂપિયા છે 24,000 ચૂકવવાના થાય છે 30,000 તો 6,000 રૂપિયા ઘટે તો ક્યાં લખાય તો કે પુનઃમૂલ્યાંકનની ચાર બાજુ કામદાર વળતર અનામત આપે કેટલા રૂપિયા ઘટા તો કે 6 વધે તો ભાગીદારો વચ્ચે વહેંચો ત્યાર પછી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ત્યાર પછી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ તો કર્મચારી પ્રોવિડન્ટ ફંડ છે એ ક્યાં આવશે તો કે મૂડી દેવા બાજુ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ કેટલો આપેલો છે તો કે 15,000 ત્યાર પછી આપણે જોઈએ તો રોકાણ વધઘટ ભંડોળ રોકાણ વધઘટ ભંડોળ માટે એક આંતરિક અહેવાલો છે જે રકમની અંદર આપેલો જ છે શા માટે આંતરિક અહેવાલો છે એવું કહેવાય તો કે રોકાણ વધઘટ ભંડોળ છે એ 12,000 થી આવેલું છે રોકાણો તમને આપેલા છે 58,000 અને અંદર લખેલું છે બજાર કિંમત 64 હવે 58,000 ના રોકાણો છે જેની બજાર કિંમત 64,000 રૂપિયા થાય છે તો 58,000 ની કિંમત 64,000 રૂપિયા થાય એટલે 6,000 નો વધારો આ 6,000 નો વધારો છે એ તમે પુનઃ મૂલ્યાંકન ખાતામાં સીધી અસર કરી શકો રોકાણ વધઘટ ભંડોળને કોઈ અસર થશે જો ઘટાડો થાય તો રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ થાય પણ અહીંયા શું થાય છે વધારો વધારો થાય છે એટલે રોકાણ વધઘટ ભંડોળને કાંઈ અસર થશે નહીં એટલે આપણે ટીકમાં કહ્યું નથી તો રોકાણ વધઘટ ભંડોળ છે મૂડી દેવા ભાગીદારો વચ્ચે વહેંચાય તો ભાગીદારો વચ્ચે રોકાણ વધઘટ ભંડોળમાં ભાગ પાડીએ તો મૂડી ખાતાની જમા બાજુ રોકાણ વધઘટ ભંડોળ ખાતે જૂના પ્રમાણમાં વહેંચીએ તો જૂનું પ્રમાણ છે 3:2:1 તો ભાગ પાડીએ તો 6,000 4,000 અને 2 ત્યાર પછી તો કે મૂડી દેવા બાજુ
મિલકત લેવા બાજુ તો મિલકત લેવા બાજુ સૌપ્રથમ આપણે આપણે છે રોકડ દે તો મિલકત લેવા બાજુ આપણે એમ કે રોકડ બેંક કેટલા તો 12 આની અંદર બે આવે 5 અને 6 પાંચમો અવાલાની અંદર જોઈએ તો અગાઉના વર્ષે માંડી વાડે કાલ ખાતના 300 માંથી 500 પરત મળે 500 રૂપિયા પરત મળે છે કારણ કે રોકડ આવે તો શું થશે વધા પ્લસ આલો કાલ ના કેટલા મળ્યા તો કે 500 આ 500 રૂપિયા ભાગતા જે મળે છે એમાં પ્લસ કરીએ એટલે અહીંયા રોકડ થશે 12000 500 તો આપણને શું થશે ફાયદો ધલ ખાતાના 500 રૂપિયા પરત મળે છે એટલે આપણને ધલ ફાયદો થાય તો પૂર્ણાંક મૂલ્યાંકન ખાતાની જમા વધે સેનાથી ફાયદો થયો તો કે રોકડ થી તો અહીંયા લખા આવી રોકડ ખાતે કૌંસમાં લખશું આપણે ધલ ખાતે પરત કેટલા રૂપિયા 500 एक हवालो जो पांच चट्टो राधा ने 5000 रोकड़ा चुका राधा ने 5000 रुपए रोकड़ा चुका लिए कहीं की माइनस राधा ना मुड़ी का कितना रुपए 5 12500 में 5000 बार करिए तो 12000 से 7000 उधार बाजू खाते राधा देवादारों तो देवादार छे 80000 80000 ना 5% એટલે 4 ખાલખા જનામત આપણે એથી 5000 હતી 4000 વધારવાની એટલે માઈનસ ખાલખા જનામત કેટલી થશે તો કે 9 એટલે મારો ઉત્તર આવશે 71 5000 હતી 4000 નો વધારો તો વધારો થાય તો આપણને શું થાય નુકસાન નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ હાલ આર્થ અનામત કેટલો વધારો થયો તો કે 4000 સામાન્ય રીતે લખી શકાય નવી માઇનસ જૂની નવી કેટલી તો કે 9000 જૂની કેટલી હતી 5000 તો બરાબર કેટલા આવશે 4000 ત્યાર પછી જોઈએ સ્ટોક તો સ્ટોક ની અંદર કઈ હવાનો છે નહીં સ્ટોક સીધો જ બરાબર આવશે સ્ટોક સ્પીટ ઓર્ડરનો છે 62000 ત્યાર પછી રોકાણ તો રોકાણ ની અંદર હવાનો છે રોકાણ રોકાણ આપ્યા કેટલા 58000 ના આંતરિક હવાનો છે 58000 રોકાણો છે જેની કિંમત બજાર કિંમત 64000 લખી છે તો 64000 લખી છે આ 64 કરવા શું કરવું પડે તો કે પ્લસ વધારો કેટલો તો કે 6000 એટલે મારો ખ્યાલ છે 64000 રોકાણોની કિંમતમાં વધારો થાય તો આપણને થાય ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ રોકાણનો ખાતે કેટલો ફાયદો થયો કે 6000 ત્યાર પછી પેટર્ન તો પેટર્ન ની અંદર પણ આવવાનો છે પેટર્ન કેટલા આવ્યો તો 35000 હવાલો આવ્યો પેલો પેટર્ન ની કિંમત 20% ઘટાડો તો અહીંથી 20% નો ઘટાડો કરીએ
માઈનસ ઘટાડો 20 ટકા એટલે 7000 35000 માંથી 7000 રૂપિયા બાદ કરીએ તો બરાબર આવશે 28000 અને બીજી અસર તો કે ઘટાડો એટલે નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ કેટલા ખાતે કેટલા 7 ત્યાર પછી આગળ જોઈએ મકાન તો મકાન મિલકત લેણા બાજુ હવાલો છે એટલે અંદરના હવાલામાં મકાન કેટલો એક તો કે 75000 મકાનની કિંમતમાં 90% સુધી ઘટાડો એટલે કે 10% નો ઘટાડો થાય 90% સુધી ઘટાડો એટલે 10% નો ઘટાડો તો માઈનસ ઘટાડો 10% એટલે તો કે 7500 375000માંથી 7500 બાદ કરીએ એટલે મારો પાસે આવશે તો કે 67500 મકાનની કિંમતમાં ઘટાડો ઘટાડો થાય તો આપણને નુકસાન નુકસાન થાય તો ઉધાર બાજુ મકાન ખાતે કેટલા તો કે 7500 ત્યાર પછી એક જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ છે તો ભાગીદારો જે વેચે તો વાસ્તવિક મિલકત ભાગીદારો વચ્ચે એમની વહેંચણી કરીએ તો ઉધાર બાજુ છે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂના પ્રમાણમાં ભાગ પાડી 24000 રૂપિયા છે 3:2:1 ના પ્રમાણમાં આપણે ભાગ પાડીએ તો 24000 ના 3:2:1 ના પ્રમાણમાં ભાગ પાડીએ એટલે 12000 8000 અને 4000 ચાલો હવે કાકુ સર એમની બધી જે સર્વ કહી ગયા બાદ બાહ્ય હવાલાની અંદર જોઈએ તો બાહ્ય હવાલો એક બાકી છે રાધાને પાઘડી પેટે 40000 ચૂકવવા રાધાને પાઘડી પેટે 40000 રૂપિયા ચૂકવવાના છે રાધાને કેટલા ચૂકવવા રાધાને પુતળો વાવણી માધવ અને ગોપી ક્યાં પ્રમાણમાં આપે તો કે લાભના પ્રમાણ તો લાભનું પ્રમાણ શું તો અહીંયા આપણે લખીએ લાભનું પ્રમાણ માધવ અને ગોપી પણ નવા પ્રમાણ વિશે કઈ કીધું નથી લાભ વિશે કઈ કીધું નથી તો ત્યારે જૂનું પ્રમાણ જ લાભનું પ્રમાણ હોય એટલે લાભનું પ્રમાણ શું થશે કે જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ માધવ અને ગોપી નું મેળવ્યું તો કે માધવ નું 3 અને ગોપી ના 1 એટલે 3:1 ક્યારે તમને લાભ વિશે કે નવા પ્રમાણ વિશે માહિતી ન આપેલી હોય ત્યારે લાભનું પ્રમાણ છે એ જૂનું પ્રમાણ જ હોય અને નવું પ્રમાણ પણ એ જ હોય 3:1 તો 40000 રૂપિયા રાધાને ચૂકવવાના હતા એ માધવ અને ગોપી 3:1 ના પ્રમાણમાં છે તો માધવે આપવાની રકમ માધવે આપવાની કેટલી થાય તો કે 40000 ગુણ્યા એનો પ્રમાણ 3 અને કુલ પ્રમાણ 4 એટલે કે 30000 એવી જ રીતે ગોપી આપવાની પાઘડી કેટલી થાય તો કે 40000 રૂપિયા પાઘડી એનું પ્રમાણ 1 કુલ પ્રમાણ 4 એકના છેદમાં 4 તો 10000 રૂપિયા ગોપી આપવા પડશે હવે આને આપણે અસર કરીએ તો લાભના પ્રમાણમાં ઉધાર અને ત્યાગના પ્રમાણમાં જમી અસર લાભના પ્રમાણમાં ઉધાર અને ત્યાગના પ્રમાણમાં જમા તો લાભ કોણ કરે છે તો કે માધવ અને
ભોગી એના ઉદાર થશે ત્યાગ કોણ કરે તો કે રાજા રાજા ની ઉત્તર એટલે હંમેશા ત્યાગ ઉત્તર અહીં આપણે નોંધ લખીએ આમ નોંધ તો શું થાય કે માધવ ના મૂડી ખાતે ઉધાર કેટલા કે 30 એવી જ રીતે ગોપીના મૂડી ખાતે ઉધાર કેટલા કે 10 એ રાધાના મૂડી ખાતે જમા કેટલા કે 40 આ થઈ પાઘડીની સ્થિતિ તમને અહીંયા કુલ પગડી નથી આપેલી એટલે રાધાને જે ચૂકવવાના 40000 રૂપિયા છે એ માધવ અને ગોપી ચૂકવવાના છે તો એના વચ્ચે લાભના પ્રમાણમાં વહેંચવા પડે લાભના પ્રમાણમાં ઉધાર થાય અને ત્યાગના પ્રમાણમાં જવા હવે અહીંયા આપણે આનો અસર આપીએ તો માધવ અને ગોપીના ઉધારથી આપણે માધવ અને ગોપીના ખાનામાં ઉધાર બાજુ તો માધવના કેટલા તો કે 30000 ગોપીના કેટલા તો કે 10 સામે નામ આવશે જમાનો જમા નામ છે રાધાનું અને લખાય રાધાના મૂડી ખાતે એવી જ રીતે રાધાનો જમા થયા છે તો એના જમા બાજુ લખાશે પણ નામ ઉધાર લખવો પડશે તો બે વાર લખવો પડશે માધવના મૂડી ખાતે કેટલા 30000 અને ગોપીના મૂડી ખાતે કેટલા કે 10000 અથે પાકડીની સિદ્ધિ હશે ચાલો હવે એક પણ ઓવર બાકી છે નહીં તો આપણે ટોટલ કરીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર સરવાળો કરીએ તો ઉધાર બાજુ સરવાળો વધારે થશે 6000 4000 7000 7500 એટલે કે 24500 તો જમા બાજુ પણ 24500 24500 માંથી 6000 અને 500 બાદ કરીએ એટલે કે 18000 18000 રૂપિયા છે શું કહીશું કોણ કોના ભાગીદારોના મૂડી ખાતે ભાગીદારોનો કોણ તો કે માધવ રાધા અને ગોપી માધવ રાધા અને ગોપી વચ્ચે જૂના પ્રમાણમાં 18000 ના ભાગ પાડીએ તો જૂનું પ્રમાણ છે 3:2:1 3:2:1 ના પ્રમાણમાં ભાગ પાડીએ તો 9000 6000 અને 3 અને ક્રોસ અસર મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 9000 6000 3 હવે આપણે મૂડી ખાતાની અંદર ટોટલ કરીએ તો ટોટલ હંમેશા નિવૃત્ત ભાગીદારનો કહેવાય નિવૃત્ત કોણ તો કે રાધા તો રાધાનો સરવાળો કરીએ 50000 4000 30000 અને 10000 એટલે કે 94 તો ઉધાર બાજુ કેટલો આવશે 94 અને રકમ બાદ કરીએ 5000 8000 અને 6 5000 8000 અને 6000 બાદ કરીએ એટલે અહીંયા ઘટે કેટલા તો 75 75 રૂપિયા છે એ ક્યાં નીચે શું તો કે રાધાની લોન અને રાધાની લોન ક્યાં લખાય છે કે મૂડી સિયો બાજુ રાધાની લોન કેટલી તો 75 હવે બાકીના જે ભાગીદારો છે એમનો આપણે સરવાળો કરીએ તો બાકીના ભાગીદારો કોણ કોણ તો કે માધવ અને ગોપી તો ગોપીનો સરવાળો કરીએ તો 54 અને 2 56000 માધવનો સરવાળો કરીએ તો 1,36,000 અને 6,000 એટલે કે 1,45,000 તો ઉધાર બાજુ પણ 1,45,000 1,45,000 માંથી 12,000 30,000 અને 9,000 બાદ કરીએ એટલે 51,000 રૂપિયા અને તે શું બાકી આગળ લઈ ગઈ ક્યાં લઈ જશું તો કે મૂડી દેવા બાજુ
ઘોડી હતા કોના કોના પોતે માધવ અને ગોપી માધવની મૂડી 91000 આવી ગોપીની મૂડી 39000 એટલે બંનેનો સરવાળો કરીએ 140000 હવે આપણે મૂડી જવા બાજુ અને મિલકત દેણા બાજુ સરવાળો કરીએ તો બંને બાજુ સરવાળો આવશે 3000 હવે એક ખાતું બાકી છે રાધાનું લોન ખાતું રાધાની લોન આવી 75000 રૂપિયા એ 75000 ના આધારે આપણે રાધાનું લોન ખાતું તૈયાર કરીએ અને એ કેવી રીતે તૈયાર કરવાનું કીધું છે એની અંદર આપણે હવાલો આપ્યો છે બે સરકાર વાર્ષિક હપ્તાની અંદર 10% વ્યાજ સહિત ચૂકવવું હોય બે સરકાર વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત એમની ચૂકવણી કરવાની છે તેના માટે આપણે તૈયાર લોન ખાતું આપણે જોઈએ તો રાધાની લોન છે એ 75000 રૂપિયાની કઈ તારીખે તો કે 1/4/16 ની 1/4/16 ના રોજ રાધાની લોનની બાકી 75000 રૂપિયા 31/3/16 ના રોજ આપણી પાસે પાકું સર્વે હતું એના પછી નિવૃત્તિ બાદનું પાકું સર્વે આપણે તૈયાર કર્યું 1/4/16 નું એટલે 1/4/16 ના રોજ રાધાની લોન ખાતાની બાકી કેટલી છે 75000 તો લોનની હંમેશા જમા બાકી હોય મૂડી દેવા બાજુ હતા એટલે લોન ખાતાની જમા બાજુ 1/4/16 બાકી આગળ લાવ્યા કેટલા તો કે 75000 હવે આ બે સરખા વાર્ષિક હપ્તાની અંદર ચૂકવણી કરવાની છે બે સરખા વાર્ષિક હપ્તાની અંદર ચૂકવણી કરવી તો કુલ લોન કેટલાની 75000 લોનની રકમ 75000 રૂપિયા છે બે સરખા વાર્ષિક હપ્તા તો બે હપ્તા કરવા હોય 75000 ભાગ્યા કેટલા કરવા પડે બે તો એક હપ્તો કેટલો થાય તો કે 37500 રૂપિયાનો એક હપ્તો થાય 10% વ્યાજ સહિત ચૂકવણી કરવાની છે 10% વ્યાજ સહિત ચૂકવણી કરવાની છે તો પહેલું વર્ષ પૂરું થાય 1/4/16 થી વર્ષની શરૂઆત થઈ છે હવે આ વર્ષ પૂરું ક્યારે થશે તો કે 31/3/16 તો આપણે 31/3/17 પહેલા વર્ષ પૂરું થાય એટલે વ્યાજની ગણતરી કરીએ તો વ્યાજ આપવાનું થાય એટલે જમા બાજુ 31/3/17 વ્યાજ ખાતે વ્યાજની ગણતરી કરીએ તો લોન છે 75000 રૂપિયાની 10% વ્યાજ ચૂકવવાનું છે એટલે 10/100 આખા વર્ષ વ્યાજ ગણીએ તો 7500 રૂપિયા શું થશે હવે વર્ષ પૂરું થઈ ગયું એટલે આપણે હપ્તો ચૂકવવાનો થાય હપ્તો ચૂકવીએ એટલે આપણી પાસે રોકડા જાય અને વધારે લેનાર છે એટલે રાધાના લોન ખાતાની ઉધાર બાજુ કઈ તારીખે ચૂકવશું તો કે 31/3/17 રોકડા ચૂકવશું એટલે રોકડ બેંક ખાતે હપ્તો કેટલા માં તો કે 37500 પ્લસ 10% વ્યાજ ચૂકવવાનું કીધું એટલે કે 7500 વ્યાજ 10% વ્યાજ સહિત ચૂકવણી કરવાની છે એટલે 10% વ્યાજ ચૂકવી તો 37500 નો હપ્તો અને 7500 વ્યાજ એટલે ટોટલ રકમ થશે 45000 રૂપિયા આપણે ચૂકવવાના થાય રાધાને તો 45000 રૂપિયા આપણે ચૂકવીએ રોકડ બેંક ખાતે ઉધાર બાજુ 45000 એક વર્ષ પૂરું થયું એટલે આપણે અહીં સરવાળો કરીએ 75000 પ્લસ 7500 એટલે કે 82500 તો ઉધાર બાજુ પણ 82500 82500 માંથી 45000 રૂપિયા એટલે 37500 વધે આ 31/3/17 બાકી આગળ લઈ ગયા આ એક વર્ષ પૂરું હવે આ જ બાકી છે એ નવા વર્ષે આવે એટલે નવી તારીખ આવે 31/3/17 પછી 1/4/17 બાકી આગળ લાગે કેટલા તો કે 37500 આમાં એવું જ કરવાનું આ વર્ષ ક્યારે પૂરું થશે
તો કે 31 ત્રણ 18 ના રોજ વર્ષ પૂર્ણ થશે એટલે વ્યાજ ગણાશે તો જમા બાજુ આપણે લખીએ વ્યાજ ખાતે કેટલું વ્યાજ ગણાય તો કે હવે લોન કેટલા ની છે તો કે 37500 ને એટલે કે 37500 ગુણ્યા 10 ના છેદમાં 100 તો 37500 ના 10% એટલે 3750 રૂપિયા વ્યાજ ગણાશે વર્ષ પૂર્ણ થઈ ગયો એટલે હપ્તો ચૂકવ્યો તો ઉધાર બાજુ 31318 શું આવે તો કે રોકડ બેંક ખાતે કેટલા ચૂકવશો તો કે 37500 નો હપ્તો ચૂકવવાનો છે પ્લસ વ્યાજ ચૂકવવાનો છે વ્યાજ કેટલું છે તો કે 3750 તો 37500 પ્લસ 3750 એટલે કે 41250 હવે સરવાળો કરીએ તો જમા બાજુ 41250 ઉધાર બાજુ 41250 એટલે સંપૂર્ણ લોન ચૂકતે થઈ ખાતો સર્વર થઈ જાય એટલે લોન છે એ સંપૂર્ણ ચૂકતે આજુ રાજાનો લોન ચૂકવણી કરવા માટે વર્ષ પૂરું થાય ત્યારે ચૂકવણી કરવાની છે અને ચૂકવણી કરતા પહેલા શું કરવાનું છે વ્યાજ ઉમેરવાનું લોન ની રકમ નો વ્યાજ ઉમેરવાનો છે પછી હપ્તો ચૂકવવાનો છે અને હપ્તા પ્લસ વ્યાજ ચૂકવવાનો 10% વ્યાજ સહિત ચૂકવણી કરવાની એટલે આ એક રદાનું લોન હતું 2 વર્ષનું છે બીજા વર્ષે તમે આવી જ રીતે કરો 37500 પ્લસ વ્યાજ અને 37500 પ્લસ વ્યાજ ચૂકવો એટલે રદાની લોન છે સંપૂર્ણ ચૂકતે થાય થેન્ક યુ